હેલો માય લવલી ચિંદ્રન, તો આજે આપણે ફરી મળ્યા ને, તો આજે આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો તમે યુનિટ 5 માં એક સ્ટોરી શીખી ગયા હતા, બરાબર ને? તો એ સ્ટોરી કઈ હતી જણાવો જોઈએ મને. કઈ હતી? યસ, ધ ઓનેસ્ટ વુડ કટર, બરાબર ને? તો એના આપણે કેટલાક ન્યુ વર્ડ્સ પણ જોઈ ગયા હતા ને. તો મને કોણ જણાવશે કે એ સ્ટોરીમાં શું શું આવતું હતું? યસ, વુડ કટર હોય છે, તે કટિંગ કરતો હોય છે. એક દિવસ શું કરે છે, એ વુડ કટ કરતો હોય છે અને એની એક્સ ક્યાં પડી જાય છે? રિવરમાં પડી જાય છે, બરાબર ને? અને પછી એ રડવા માંડે છે. ત્યાં કોણ આવે છે? ગોડેસ આવે છે, બરાબર? અને એને સિલ્વર ગોલ્ડની એક્સ આપે છે. પણ એ શું કહે છે? એ લેવાની ના પાડે છે. અને પછી ગોડેસ કઈ આવે, કઈ એક્સ લઈને આવે છે? આયરનની, બરાબર? જે વુડ કટરની હોય છે. અને તે લઈ લે છે. અને એની સાથે સાથે ગોડેસ ખુશ થઈને તેને બીજી બે ગોલ્ડ અને સિલ્વરની પર એક્સ આપી દે છે, બરાબર છે? તો આવી આપણે સ્ટોરી જોઈ ગયા. તો આવી જ હું તમને એક બીજી સ્ટોરી જણાવું છું. તો એક ખેડૂત હોય છે, તે ખૂબ જ ગરીબ હોય છે, પણ તે રાત દિવસ ખૂબ જ મહેનત કરતો હોય છે. પણ તેમ છતાં તે તેના પરિવાર માટે પૂરતો ખોરાક, પૂરતો પાક ઉગાડી શકતો નથી. છતાં પણ તે હિંમત હારતો નથી. એક દિવસ એવું બને છે, તે જે નગરના રાજા હોય છે તે વેશ બદલીને તેના ખેતરે આવે છે. જ્યારે એ ખેડૂત કામ કરી રહ્યો હોય છે, ત્યારે આ જે ખેડૂત હોય છે તે એને આવેલો જોઈ છે અને બપોરનો સમય હોય છે. આથી તેને જમવાનું આપે છે અને કહે છે કે તમે આ ભોજન સ્વીકારો, મારી પાસે ફક્ત બે જ રોટલા છે. આવી મહેમાન ગતિથી રાજા ખુશ થઈ જાય છે અને તેને પોતાનું સાચું રૂપ બતાવે છે અને તેને જે જોઈએ તે માંગવા કહે છે. પણ ખેડૂત કહે છે કે મારી પાસે બધું જ છે, બરડો છે, મારો પરિવાર છે, હું કામ પણ કરું છું, કુંભારી પણ છે, મારી પાસે જે ખેતરમાં જોઈતા હોય તે બધા સામાનો છે. અને તે માંગવાની ના પાડે છે. આખી રાજા તેની પર ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને 100 સોના મોળો આપે છે. તો આપણે કઠિયારા જેવી સ્ટોરી થઈ ને. તો હવે આપણે આજે નવું શીખીએ. ગયા વિડીયોમાં આપણે માય સેલ્ફ વિશે લખ્યું હતું, બરાબર? તો હવે આજે આપણે માય ક્લાસ રૂમ એટલે કે મારા વર્ગખંડ વિશે લખીશું. તો બધાએ ધ્યાન આપવાનું છે. સો ફ્રેન્ડ્સ, હવે માય ક્લાસરૂમ વિશે આપણે જોઈ લઈએ. બધાના ક્લાસમાં છે ને? બધાના ક્લાસમાં વિન્ડો છે, બ્લેક ગ્રીન બોર્ડ છે, ફેન છે, ડોર છે, ડસ્ટબિન છે, બરાબર? તો એમાંથી થોડુંક આપણે જોઈ લઈએ. તો માય ક્લાસરૂમ, માય ક્લાસરૂમ ઇઝ બિગ. માય ક્લાસરૂમ ઇઝ બિગ. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. ઇટ ઓલ્સો હેઝ ટુ વિન્ડોઝ એન્ડ વન ડોર. એટલે બધાના ક્લાસમાં બે બારીઓ છે અને એક દરવાજો છે. ઇટ ઓલ્સો હેઝ ટુ વિન્ડોઝ એન્ડ વન ડોર. અવર ટીચર યુઝિસ અ ચોક ટુ રાઇટ ઓન ધ ગ્રીન બોર્ડ એન્ડ અ ડસ્ટર ટુ રબ. વી કીપ અવર ક્લાસરૂમ ક્લીન. વી કીપ અવર ક્લાસરૂમ ક્લીન. વી કીપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. વી કીપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ, બરાબર ને? તો હું તમને હોમવર્કમાં આ માય ક્લાસરૂમને આધારે કેટલી બ્લેન્ક્સ કરવા આપીશ, તો તે તમારે ઘરેથી કરીને આવવાનું રહેશે. ખબર પડી ગઈ ને ક્લાસરૂમ વિશે? તો હવે આપણે બીજું નવું જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો આપણે પાર્ટ 2માં હેવ હેઝ એન્ડ માય યોર ઇટ્સ, બરાબર ને? એના વિશે શીખી ગયા ને? તો એનો યુઝ કરીને આપણે કેટલાક સેન્ટેન્સ બનાવવાના રહેશે. તો આપણે એ જોઈ લઈએ કે આપણે કઈ રીતે બનાવીશું. તો બધાનું ધ્યાન બર્ડ ઉપર. તો યુ, સંજના, આઈસ્ક્રીમ, બરાબર? આ 3 વર્ડ્સ અહીં આપણને આપેલા છે. તો એના આધારે આપણે સેન્ટેન્સીસ બનાવીશું. તો પહેલા આપણે લખીશું યુ.
તો શું આવશે અને સંજના નામ છે આઈસ્ક્રીમ છે તો આપણે લખીશું યુ આર સંજના શું લખીશું યુ આર સંજના ચાલો લખાઈ ગયું યુ આર સંજના પછી શું છે આઈસ્ક્રીમ એટલે શું લખીશું યુ હેવ એન આઈસ્ક્રીમ શું હશે યુ હેવ એન આઈસ્ક્રીમ હવે શું કહેશું એનું આઈસ્ક્રીમ છે એની પાસે આઈસ્ક્રીમ છે બરાબર ને તો શું લખશે ધીસ ઇઝ શું છે આવશે યુ છે ને યોર આઈસ્ક્રીમ શું આવશે યુ આર સંજના યુ હેવ એન આઈસ્ક્રીમ ધીસ ઇઝ યોર આઈસ્ક્રીમ ખબર પડી ગઈ ને તમને બધાને કે કઈ રીતે બનાવવાના છે ઓકે તો ફરી આપણે એકવાર જોઈ લઈએ કે યુ આર સંજના યુ હેવ એન આઈસ્ક્રીમ એન્ડ ધીસ ઇઝ યોર આઈસ્ક્રીમ હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ સી ભીષ્મા એન્ડ બેગ સી રેશમા એન્ડ બેગ તો એના આધારે હવે આપણે સેન્ટેન્સ બનાવીશું તો જોઈ લઈએ પહેલા શું આવશે કહો જોઈએ યસ સી અને રેશમાને યુઝ કરી બનાવીશું સી ઇઝ રેશમા શું આવશે સી ઇઝ રેશમા હવે શું છે તેની પાસે બેગ એટલે આપણે લખીશું ચાલો સી છે એટલે હેવ આવશે કે હેઝ આવશે યસ સી હેઝ અ બેગ શું આવશે સી હેઝ અ બેગ હવે ટેનીનું બેગ છે એટલે શું લખીશું ધીસ ઇઝ શું આવશે સી છે એટલે હા યસ હર ધીસ ઇઝ હર બેગ સમજ પડી ગઈ ને બધાને ઓકે શું આવશે સી ઇઝ રેશમા સી હેઝ અ બેગ ધીસ ઇઝ હર બેગ તો બીજા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ થર્ડ જોઈ લઈએ આઈ રહીમ એન્ડ લઈ લઈએ પેન્સિલ લઈ લઈએ આઈ રહીમ એન્ડ પેન્સિલ તો આ થ્રી વર્ડ્સનો યુઝ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવી લઈએ ચાલો તો પહેલા શું આવશે કોણ કરશે યસ આઈ એમ રહીમ એટલે શું બનશે યસ આઈ એમ રહીમ એટલે આપણે લખી દઈએ આઈ એમ રહીમ ચાલો હવે એની પાસે શું છે પેન્સિલ એટલે આપણે શું લખીશું રહીમ છે ને એટલે એની પાસે શું છે પેન્સિલ એટલે શું લખશે આઈ હેવ અ પેન્સિલ ચાલો હવે અહીં આપણે હેવ કેમ લીધો હેવ કેમ લીધો કારણ કે અહીં શું છે આઈ અને આઈ સાથે સાનો યુઝ થાય હેવ એટલે આઈ હેવ અ પેન્સિલ એટલે કે એમની પાસે પેન્સિલ છે હવે શું આવશે ધીસ ઇઝ આઈ છે અહીં શું આવશે યસ માય પેન્સિલ સમજ પડી ગઈ ને ધીસ ઇઝ માય પેન્સિલ તો આપણે જોઈએ આઈ એમ રહીમ આઈ હેવ અ પેન્સિલ ધીસ ઇઝ માય પેન્સિલ તો ખબર પડી ગઈ ને બધાને કે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવાના છે તો બનાવશો ને બધા ઓકે તો ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ